સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ વચ્ચે સ્વીમર હોસ્પિટલમાંથી ખુલ્લી ઈજા સાથે દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। દર્દી મોત સામે લડવા માટે મજબૂર બન્યો। સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર હાથ ધરવામાં આવી હતી। સ્વીમરમાંથી દર્દીઓને સિવિલ લાવવામાં આવી રહ્યા છે, એ દર્દીઓ માટે જોખમી છે। મગજમાં ઈજા છે તેવું સિટી સ્કેન રિપોર્ટ કહે છે। ન્યુરોસર્જન ડોક્ટરની જરૂર પડશે, સિવિલ લઈ જાઓ, આવું કહીને સ્વીમરમાં તબીબોએ રોડ અકસ્માતના દર્દીને પોતાની એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા। હાલ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ વચ્ચે ગંભીર દર્દીઓને સ્વીમરમાં લઈ જવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે 108ના મેનેજમેન્ટને સૂચન કર્યું છે। આવા સંજોગોમાં સ્વીમર હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે દર્દી મોત સામે લડવા મજબૂર બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। નામ ન લખવાની શરતે રેસિડેન્ટ ડોક્ટરે જણાવ્યું છે કે આજે સવારે એક દર્દી હેડ ઇન્જરી સાથે અને બંને કાનમાંથી લોહી નીકળતી હાલતમાં સ્વીમરની એમ્બ્યુલન્સમાં સિવિલ આવ્યો હતો। અકસ્માત ઈજાનો કેસ હતો, માથામાં લગભગ 2 કરતાં વધારે ઈજા હતી। ઘા ખુલ્લા હતા એ નવાઈની વાત છે। પરિવારે જણાવ્યું કે ગાર્ડન મિલ પાસે બાઇક અકસ્માતમાં ઈજા થઈ, દર્દીની હાલત ગંભીર કહી શકાય, જોકે હાલ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ હોય આવા દર્દીઓને સ્વીમર હોસ્પિટલ રિફર કરવાનું સૂચન મળ્યું છે, પરંતુ અહીંયા તો ઊંધું થયું। સ્વીમરમાં ન્યુરોસર્જન ડોક્ટર નથી, સિવિલ લઈ જાઓ કહીને દર્દીને સિવિલ ખાતે મોકલી આપવામાં આવ્યો। વધુમાં જણાવ્યું કે અહીંયાના ડોક્ટરે તો પ્રાથમિક સારવાર પણ આપી છે, ત્યારે સ્વીમરના ડોક્ટરોએ તો ખુલ્લી ઈજા સાથે દર્દીને સિવિલ ખસેડ્યો। સ્વીમરના ડોક્ટરોની માનવતા મરી પરવારી લાગે છે। મારું નામ ડૉક્ટર જિગ્નેશ ગેંગડે, સુરત સિવિલ હોસ્પિટલમાં જેડીએફ રેઝિડન્ટ છું। આજે અમારી સ્ટ્રાઇકનો ત્રીજો દિવસ છે કે અમારે 3 તારીખથી અમારા સિનિયર બોન્ડેડ કેન્ડિડેટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર ઉતરેલા હતા અને 4 તારીખથી અમારા બધા જુનિયર ડૉક્ટર એસોસિએશનના ગુજરાતની 6 મેડિકલ કોલેજના ડૉક્ટરો સ્ટ્રાઇક પર ઉતરેલા છે। અમે પહેલા દિવસે નોન ઇમરજન્સી વર્ક ચાલુ ખાલી બંધ રાખેલું હતું અને આજે સવારે 8 વાગ્યાથી સુરતની અંદર બધું જ ઇમરજન્સી વર્ક, કોવિડ વર્ક બધું બંધ કરવામાં આવેલું છે। અમારી મુખ્ય 4 માંગણીઓ એ હતી કે 4 મહિનામાં જે ગવર્મેન્ટ એક જીઆર આપવામાં આવેલો હતો કે બોન્ડેડ કેન્ડિડેટને 1:2 પ્રમાણે એમની સેવાને ગણવામાં આવશે, આ પ્રકારનો જીઆર આપવામાં આવેલો હતો, પરંતુ 31 જુલાઈના રોજ ગવર્મેન્ટે એક બીજો ઓર્ડર આપવામાં આવેલો કે જેમાં બધા જ બોન્ડેડ કેન્ડિડેટોને ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ અને સીએચસી હોસ્પિટલોમાં ડાયરેક્ટ એમને મૂકી દેવામાં આવેલા હતા અને એમનો બોન્ડ પીરિયડને 1:1 પ્રમાણે ગણવામાં આવશે એ પ્રમાણે જાહેર કરવામાં આવેલો હતો। આ સિવાય કે જે બધા મતલબ અન્ય મેડિકલ કોચ અન્ય આપણે સ્ટેટની અંદર કે બીજા એમપી મહારાષ્ટ્રની અંદર 1:SR અને બોન્ડને એક જ ગણવામાં આવે છે, એ રીતે આપણે ગુજરાતની બધી મેડિકલ કોલેજોની અંદર SR અને બોન્ડને એક જ ગણવામાં આવે એમ અમારી મુખ્ય માંગણીઓ છે। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।